नमस्कार विद्यार्थियों, धोरण 10 ना गणित विषयना वीडियो लेक्चर में તમારું બધાનું સ્વાગત છે। આપણે પૃષ્ઠફળ આગળ પૂરું કર્યું અને હવે આપણે જોઈએ આગળ ઘનફળ। બરાબર છે, ઘનફળનો આ પહેલો ચાપ્ટર છે। આગળના વિડિયો લેક્ચરમાં મેં તમને ઘનફળના બધા સૂત્રો ભણાવી દીધા, પછી ઘનફળ અને ગુંદસ વચ્ચેનો સંબંધ પણ ભણાવ્યો, એ પણ બહુ કામનો છે, ઉપયોગમાં આવશે, એટલે તમે એને બરોબર યાદ રાખજો। આ બધું આપણે 9માં ધોરણમાં તો ભણ્યા જ છીએ, પાછો 10માં ધોરણમાં તમને રિવિઝન કરાઈ જોઈએ। એક વખત ફરી વખત આપણે ઘનફળના સૂત્રો યાદ કરી લઈએ। પહેલું લંબઘનનું ઘનફળનું સૂત્ર આપણે ખબર છે, લંબઘન પદાર્થ હોય તો એનું ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। એ રીતે સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર, સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ તેને સમાન હોય તો શું આવશે સૂત્ર, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો ઘન। પછી નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર પાયર વર્ગ h। પછી શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર આવડતું હોય તો આપણને શંકુના ઘનફળનું સૂત્ર આવડી જાય, એટલે નળાકારનું ઘનફળનું સૂત્ર પાયર વર્ગ h, તો શંકુના ઘનફળનું સૂત્ર એ તૃતીયાંશ પાયર વર્ગ h, એટલે કે નળાકારના ઘનફળ કરતા આપણે ખબર છે શંકુનું ઘનફળ ત્રીજા ભાગનું હોય, એટલે શંકુનું ઘનફળ થશે એ તૃતીયાંશ પાયર વર્ગ h। પછી ગોળાનું ઘનફળનું સૂત્ર ચાર તૃતીયાંશ પાયર ઘન, અને અડધા ગોળાના ઘનફળનું સૂત્ર બે તૃતીયાંશ પાયર ઘન। ચાર તૃતીયાંશ પાયર ઘન હતું એને બે વડે ભાગી નાખો તો આપણે અડધા ગોળાના ઘનફળનું સૂત્ર મળી જાય। ઘનફળમાં કુલ ઘનફળ કુલ જ લેવામાં આવે, એટલે એમાં જેમ પૃષ્ઠફળમાં આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળના કુલ ક્ષેત્રફળના સૂત્ર જુદા હતા, એમ ઘનફળમાં જુદા નથી, બધા એક એક સૂત્ર છે। બરાબર છે, હાલો તો પહેલો દાખલો અહીંયા, જેમ આપણે પૃષ્ઠફળમાં સંયુક્ત ઘન પદાર્થના પૃષ્ઠફળ શોધતા ભણ શીખ્યા ભણ્યા એવા દાખલા, એમ અહીંયા ઘનફળમાં પણ સંયુક્ત ઘન પદાર્થના છે। જોજો બધામાં એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડાયેલો હશે, આમાં ક્યાંય આપણે સંયુક્ત ઘન પદાર્થના ઘનફળના સૂત્રો યાદ રાખવાના નથી। તમે સાદા સૂત્રો યાદ રાખશો ઘનફળના, એટલે સંયુક્ત ઘન પદાર્થમાં એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડાયેલો હોય એટલે બેના ઘનફળનો ઉકેલ નાખવાનો સરવાળો। જો એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળ ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે, કઈ રીતે ઘન પદાર્થ બનાવાયો? જો હું કીધું એક ઘન પદાર્થ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળ ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે, તો કેવી રીતે ઘન પદાર્થ બનાવ્યો છે? તો તરત આપણે એ કીધું છે કે અર્ધગોળ ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે, એટલે એનો અર્થ શું થાય, નીચે અર્ધગોળક છે ઉપર શંકુ છે। તો જો આકૃતિ બનાવો, જોજો ઉપર શંકુ છે અને નીચે હું કીધું છે આપણે તેટલી ત્રિજ્યા વાળો અર્ધગોળક છે, જો બરાબર છે, નીચે અર્ધગોળક છે ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ છે, તો આપણે કીધું એ ઘન પદાર્થ કેવો હતો કે અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે। અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે, એનો અર્થ એવો કે અર્ધગોળકની ત્રિજ્યા થશે એટલી ત્રિજ્યા પણ થશે શંકુની થશે। હવે જો હું કે તો 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા, એટલે આપણે ખબર છે ત્રિજ્યા હું બતાવી દઈશું 1 સેન્ટીમીટર આર બરાબર 1 સેન્ટીમીટર શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી જ હોય, જો પાછું કીધું શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય, એટલે શંકુની ઊંચાઈ કેટલી લેવાની છે આપણે, અહીંયા શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી, તે ત્રિજ્યા 1 સેન્ટીમીટર તો ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર, તો આ ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં શું, તો પાયના ગુણિતમાં એટલે અહીંયા આપણે પાય અંદર જે સૂત્રમાં પાય આવે એની કિંમત મૂકવાની નથી, પાયમાં જવાબ બરાબર દેવો જોઈશું। અહીં ક્લિક પહેલા લખી નાખજો, બહુ સરળ દાખલો છે, નાનકો દાખલો છે, ખ્યાલ પડી ગયો, રકમ હું કીધું કે શંકુ એક અર્ધગોળક ઉપર મૂકેલો છે, બરાબર છે, બે ની ત્રિજ્યા સમાન છે, એનો અર્થ શું થાય કે શંકુ ના પાયા સાથે અર્ધગોળક બરાબર ફિટ થાય એ રીતે જોડેલો છે, તો જ શંકુ ના પાયા સાથે અર્ધગોળક બરોબર ફિટ કરેલો હોય તો જ બે ની ત્રિજ્યા સમાન થાય। અહીં કે લખી નાખો અહીં અર્ધગોળક ની ત્રિજ્યા અર્ધ ગોળકની ત્રિજ્યા બરાબર કોની ત્રિજ્યા થશે, શંકુની ત્રિજ્યા
बराबर कितनी से जोड़ तो 1 सेंटीमीटर आपने कितने 1 सेंटीमीटर तरी जाता था पशु के तो जोड़ तो शंकु ने ऊंचाई तेरी त्रिज्या जेटी से शंकु ने ऊंचाई लगो नीचे आप शेयर होते हैं शंकु ने ऊंचाई शंकु ने ऊंचाई तेरी त्रिज्या जेटी से जो तो शंकु ने ऊंचाई तेरी त्रिज्या जेटी से ऐसे हो रख सो ये थी शंकु ने त्रिज्या તેથી શંકુની ઊંચાઈ તેથી શંકુની ઊંચાઈ બરાબર શંકુની ત્રિજ્યા આપણે કીધું શંકુની ઊંચાઈ તે ત્રિજ્યા જેટલી છે એટલે કે શંકુની ઊંચાઈ બરાબર શંકુની ત્રિજ્યા અથવા આ લખો તો વાંધો નહીં એટલે પણ જરૂર છે શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી છે તેથી શંકુની ઊંચાઈ h बराबर यानी त्रिज्या कितनी से जोड़ दो शंकु ने 1 सेंटीमीटर એટલે કે ઊંચાઈ 1 સેન્ટીમીટર બરાબર છે જો પહેલા પણ લખીએ તો જાય એટલે અર્ધગોળની ત્રિજ્યા કે શંકુની ત્રિજ્યા એ હું છે 1 સેન્ટીમીટર અહીં આ લખું ભૂલાઈ ગયું આ બરાબર 1 સેન્ટીમીટર બરાબર છે હવે શંકુની ઊંચાઈ આપણે કીધું શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે એટલે શંકુની ઊંચાઈ બરાબર આવશે 1 સેન્ટીમીટર કારણ કે શંકુની ત્રિજ્યા જેટલી છે શંકુની ત્રિજ્યા આપણે 1 સેન્ટીમીટર આપેલી છે હવે જો ઘન પદાર્થનો ઘનફળ પાયડા ગુણિત માનશો તો હવે તમે નીચે લખું લખી શકો ઘન પદાર્થનો ઘનફળ બરાબર પ્રશ્ન છે નું આપણે કીધું ઘન પદાર્થનો ઘનફળ પાયડા ગુણિત માનશો ઘન પદાર્થ એટલે કેવો કે નીચે અર્ધગોળક હોય ઉપર શંકુ હોય એવો હવે બોલો હું સૂત્ર લખશો હવે ઘન પદાર્થનું ઘનફળ ઘન પદાર્થનું ઘનફળ બરાબર હું આવશે જો તો અર્ધગોળકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ અથવા પહેલા તમે શંકુનું ઘનફળ લખો પછી અર્ધગોળકનું ઘનફળ લખો લખો પહેલા શંકુનું ઘનફળ अर्ध गोलक नो घनफळ હવે શંકુનો ઘનફળનું સૂત્ર બોલો તો તમે તરત કહેશો શંકુનો ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર વર્ગ h ખબર છે ને આ સૂત્ર કડકડાટ યાદ રાખજો આપણે ખબર છે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગ h છે શંકુનો ઘનફળ એની કરતા ત્રીજા ભાગનો એટલે 1/3 પાઈ આર વર્ગ h છે ઘણા વિદ્યાર્થીને પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારનું ઘનફળ બેમાં ભૂલ પડે યાદ રાખો વિદ્યાર્થી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો 2 પાઈ આર એસ આવે નળાકારનું ઘનફળ હોય તો પાઈ વર્ગ એસ આવે એ જ રીતે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો પાઈ આર એલ આવે શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર વર્ગ એચ એટલે તમારી બરોબર યાદ રાખવા આપણે ઘનફળના અને પૃષ્ઠફળના સૂત્રો બરોબર તફાવત યાદ રાખો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો પાઈ આર એલ એનું ઘનફળ હોય તો શંકુનું 1/3 પાઈ આર વર્ગ એસ બરાબર છે એટલે બધામાં તમને તફાવતથી સૂત્ર આવડવા જોઈએ અને આપણે શંકુનું ઘનફળનું સૂત્ર ખબર છે નળાકારનું ઘનફળનું સૂત્ર જે છે પાઈ આર વર્ગ એસ એની કરતા ત્રીજા ભાગનું વત્તા અર્ધગોળકનું ઘનફળ આખા ગોળકનું ઘનફળનું સૂત્ર હું તો 1/4 પાઈ આર ઘન જો ઘનફળમાં ગોળાનું ઘનફળ હોય કે અર્ધગોળાનું ઘનફળ ત્રિજ્યાનો ઘન આવશે ધ્યાન રાખજો જ્યારે વક્ર સપાટીમાં હું આવે ત્રિજ્યાનો વર્ગ બરાબર છે ઘનફળ છે ને એટલે એમાં ત્રિજ્યાનો ઘન આવશે એટલે શું આવશે જો તો અર્ધગોળો છે એટલે કેટલો આવશે 2/3 પાઈ આર ઘન હવે આમાંથી કોમન લઈ લો શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળકનું ઘનફળ થાય ઘન પદાર્થ છે શંકુના અર્ધગોળકથી બનેલ છે એટલે બેના ઘનફળનો સરવાળો લઈ લો બરાબર છે બેમાં જો ત્રિજ્યા સમાન હશે નકર અલગ અલગ ત્રિજ્યા તો અલગ અલગ થાય પણ બેમાં ત્રિજ્યા સમાન હશે તો ત્રિજ્યા બરાબર 1 સેન્ટીમીટર ઊંચાઈ ખાલી શંકુમાં જ આવશે અર્ધગોળામાં તો ત્રિજ્યાની જરૂર પડશે ને અર્ધગોળાના ઘનફળમાં ઊંચાઈની સૂત્રને ઊંચાઈની જરૂર પડતી નથી હાલો આમાંથી કોમન કાઢી લો કેટલા નીકળશે જો 1/3 છે 2 માં પાઈ આર વર્ગ 2 માં છે 1/3 પાઈ આર વર્ગ કોમન લ્યો 1/3 પાઈ આર વર્ગ કોમન લ્યો એટલે કેટલા આવી જાય h જો તો 1/3
वत्ता टू आर जो तो फिर भी जोड़ दो हमारे एक तृतीयांश पायर वर्ग कॉमन लियो y बजा h वत्ता टू आर अब आगे ले लियो एक तृतीयांश गुणा पाई की कीमत कितनी 22 सप्तमांश बराबर ने અને ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યાનો વર્ગ એટલે કોનો વર્ગ ત્રિજ્યા 1 થી 1 નો વર્ગ મોટા કૌંસમાં અથવા સોરી નાના કૌંસની જગ્યાએ સગડી કૌંસ લખો h ઊંચાઈ ઊંચાઈ બની શકે તો શંકુની તો શંકુની ઊંચાઈ આપણે લખીએ 1 સેન્ટીમીટર આપણે કીધું છે રકમમાં શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી છે એટલે 1 સેન્ટીમીટર વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે આપણે 1 સેન્ટીમીટર જ આપે છે આમ તો પાઈ ની કિંમત નથી મૂકવાની જો જો પાઈ ની કિંમત 22 સપ્તમાંશ નહીં કે શા માટે જો પાઈ ની કિંમત શા માટે નથી મૂકવાની જો કીધું આપણે ઘન પદાર્થનું ઘનફળ પાઈ ના ગુણકમાં શોધો એટલે પાઈ ના ગુણકમાં જવાબ રાખવાનો છે નહીંતર પાઈ ની કિંમત મૂકવી પડે પણ એ પાઈ ના ગુણકમાં જવાબ રાખવાનો છે તો એક તૃતીયાંશ ગુણ્યા પાઈ ગુણ્યા 1 નો વર્ગ કૌંસમાં 2 કા 2 ને કેટલા 3 થાય જોવો તો અહીંયા 3 3 જતા રહ્યા છે કેટલો તો ભાઈઓ એ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ એકમ પાસા હું લખશું જો ઘનફળ છે આ બધામાં સેન્ટીમીટર માં આપ્યા એટલે પાસા એકમ હું લખશું ઘન સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર નો ઘન જો આપણે શું મળી ગયું તો કે ઘન પદાર્થ નું ઘનફળ કયો ઘન પદાર્થ તો કે રકમ માં આપો તે રકમ માં હું આપું તો કે નીચે અર્ધગોળક હોય અને ઉપર શંકુ હોય તેવો ઘન પદાર્થ જો તો વિદ્યાર્થી પ્રોપર્ટી તમને ખાલી સૂત્ર આવડવા જોઈએ અહીંયા મને કીધું છે કે ભાઈ ઘન પદાર્થ છે કેવો બનેલો છે તો કે અર્ધગોળક ઉપર કેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવી છે એટલે કે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળકનું ઘનફળ અથવા પહેલા અર્ધગોળકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ બીજો પદાર્થ કોઈ બીજો પદાર્થ ગોઠવીને બનાવેલો છે તો બે ના ઘનફળ નો સીધો સરવાળો કરી નાખો કિંમત મૂકી દો તો જવાબ આવી જાય કોપડી વિદ્યાર્થી જેવા દાખલા આપણે પૃષ્ઠફળમાં સંયુક્ત ઘન પદાર્થ ન હતા એવા જ અહીં ઘનફળમાં દાખલા છે બરાબર છે એમાં પૃષ્ઠફળના સૂત્ર વાપરતા હતા આમાં આપણે શેના સૂત્ર વાપરવાનું છે ઘનફળના એટલો સ્ટેટ છે જો એક જ દાખલો તમને ગણાય ગયો વિદ્યાર્થી તો તમે બધા દાખલા સાથે ગણી દો એવા જ દાખલા છે છતાં પણ તમે ઘણા ધ્યાન રાખજો એટલે તમને વર્ગમાં આવડી જાય